नमस्कार बाळको, धोरण 9 गणितना बीजा विडियो साथे आपणे फरी पाछा उपस्थित छे। धोरण 9 मेथ्स एमां द्विचल सुरेख समीकरण धोरण 9માં અગત્યનું છે, અને ધોરણ 10ની અંદર પણ દ્વિચલ સુરેખ સમીકરણ તમારે આવે છે, પણ ધોરણ 10 કરતાં થોડું એમ ઈઝી છે। તો પહેલાં તો આપણને થાય કે ચલ, સુરેખ સમીકરણ આ બધું શું છે, તો આપણે પહેલાંય આપણે એક ચર્ચા કરી હતી કે ગણિતની અંદર આપણે જ્યાં બહુપદી કહીએ, દ્વિચલ સુરેખ સમીકરણ, એકચલ સુરેખ સમીકરણ, એને તો તમારે બે કિંમતો આવે, એક તો તમારે સમય સંખ્યા એટલે કે પ્રાકૃતિક સંખ્યા, ઋણ સંખ્યા, ધન સંખ્યા, આ બધી સંખ્યાઓ આવે છે, અને એની જોડે આપણે કોઈક ચલ એટલે કે એથી ઝેડ સુધીના કોઈક અક્ષર આવે। ધારો કે એક શબ્દ આપણે મૂકીએ, આ એક પદ છે, બરાબર છે, એટલે કે આ એનો અગ્ર સહગુણક કહેવાય, બરાબર છે, ધન કિંમત છે એટલે, અને આ એનો ચલ કહેવાય, એટલે આ અચલ છે અને ચલ, એટલે અચલ અને અચલ બંને ભેગા થઈ એક પદ બનાવે છે, એ આપણે પ્રાથમિક પણ શીખેલા છે। એક પદ, દ્વિપદ, બરાબર, બહુપદ, બરાબર છે, એ રીતે બહુપદીમાં પણ ભણવાનું આવે છે તમારે, એટલે બહુપદીને લગતું જ આ ચેપ્ટર છે, આમ કહીએ તો। એમાં આપણે એકચલ અને દ્વિચલ, હવે સુરેખ સમીકરણ એ મેઇન વસ્તુ છે પાછું, કે સુરેખ એટલે શું, કંઈ તમારે કોઈ પણ ચલની ઘાત હશે નહીં, એક ઘાત હોય, કેટલી હોય, એક, એટલે એક કોઈ નહીં, એટલે એક ઘાત તો જોવા મળે છે, એક જ ઘાત હશે, બે કે ત્રણ કે ઋણ એવી કોઈ ઘાત લગભગ હશે નહીં, અને લગભગ ના જ હોય, બરાબર છે। એટલે આ દરેક સમીકરણ તમે જો બનાવ્યું છે, એકચલ સમીકરણ, એકચલ સમીકરણની અંદર મેં એક્સની રીતના બનાવેલો છે, તમારે આ રીતે, બરાબર છે, ચાર લઈએ, બરાબર છે, તો આ ચલ થઈ ગયો, આ અચલ થઈ ગયો, એ જ રીતે ઝેડની કિંમત આપણે લઈએ, બરાબર છે, એટલે કોઈ પણ કિંમત તમે, બરાબર છે, એની સાથે એટલે કે અચલ કિંમતની સાથે કોઈ પણ એક ચલ લઈ તમે પ્લસ માઇનસ ભાગાકાર કે ગુણાકાર રીતે તમે એક ચલ સુરેખ સમીકરણ બનાવી શકો છો, અને એક ચલ સુરેખ સમીકરણને આપણે ઉકેલ, બરાબર છે, પ્રાથમિકમાં લગભગ ભણવાના આવે છે આપણે, આ પ્લસ હોય તો માઇનસ થાય, માઇનસ હોય તો પ્લસ થાય, ગુણાકારમાં તો ભાગાકારમાં જાય, ભાગાકાર હોય તો ગુણાકારમાં જાય, એ રીતે આપણે એકચલ સુરેખ સમીકરણનો આ લગભગ બધું 8મા ધોરણ સુધી ભણેલા જ છે। હવે એનાથી આપણે એક સ્ટેપ અહીંયા આગળ જવાનું છે કે દ્વિચલ સુરેખ સમીકરણ। હવે દ્વિચલ એમણે કીધા છે, બરાબર છે, એટલે કે દ્વિચલ એટલે કે બે ચલ હોવા જોઈએ, બરાબર છે, એક ચલ હોય તો વધુ નહીં, કારણ કે બીજો ચલ કદાચ ઝીરો તરીકે લેવાય, બરાબર છે, હું તમને આગળ સમજાવીશ કે દ્વિચલ એટલે તેમાં બે ચલ હોય, કેટલા ચલ જોવા મળે છે, બે ચલ, બે હોવા જોઈએ, બરાબર છે, એને દ્વિચલ સુરેખ સમીકરણ કહેવામાં આવે છે, બરાબર, દ્વિચલ અને સુરેખ કહે છે એટલે કે એની કોઈ પણ એક ઘાત જ હોવી જોઈએ, એક ઘાત સિવાયની કોઈ ઘાત હોવી જોઈએ નહીં, બરાબર છે, એટલે કે તેમાં આ એક એનું વ્યાપક સ્વરૂપ છે, કયું છે, વ્યાપક સ્વરૂપ, એટલે એને હું એ એક્સ પ્લસ બી વાય, બરાબર, એમાં એ અને બી જે છે એના સહગુણકો છે, અને આ બે ચલ છે, શું છે, ચલ, બરાબર છે, એટલે કે બે ચલ એક્સ અને વાય છે, અને ત્રીજો ચલ સી રીતે તમે દર્શાવી શકો છો, એટલે આ છે ને એનું વ્યાપક સ્વરૂપ છે, એ એક્સ પ્લસ બી વાય પ્લસ સી। હવે એની અંદર હું તમને કહું કે એ એક્સ પ્લસ સી એકલો કે બી વાય પ્લસ સી એકલો હોય તો પણ એને દ્વિચલ તો કહેવાય જ, એને દ્વિચલ કહેવામાં આવે છે, એ એકલો હોય, બી એકલો હોય તો વધુ નહીં, પરંતુ એ અને બી, બરાબર, એક સાથે, એ અને બી એક સાથે કદી શૂન્ય હોય નહીં, અને એ અને બી એક સાથે શૂન્ય થઈ જાય તો એ સમીકરણનું અસ્તિત્વ રહેતું નથી। ધારો કે આ સમીકરણ આની રીતે દર્શાવવું હોય મારે, તો એ એક્સ પ્લસ ઝીરો વાય, બરાબર, પ્લસ સી બરાબર ઝીરો, હું આ રીતે દર્શાવી શકું છું, એટલે કે આ સમીકરણમાં તમને વાય દેખાતો નથી, એવું નહીં, ઝીરો તરીકે એને લઈ શકીએ છે, અને ઝીરો જોડે ગુણાકાર કરો એટલે એ શું થઈ જાય, ઝીરો થઈ જાય, એટલે ના દર્શાવ, અને પણ તમે દર્શાવી શકો છો ઝીરો એક્સ પ્લસ બી વાય પ્લસ સી બરાબર ઝીરો, એટલે કહેવાનો મતલબ એવો છે કે દ્વિચલ સુરેખ સમીકરણની અંદર જો એક ચલ હોય તો પણ વધુ નથી, બીજો ચલ તમારે ઝીરો તરીકે લઈ શકાય છે, એટલે કે દ્વિચલ જ બને છે, એટલે પહેલાં તો સમીકરણની તમને સમજ હોવી જોઈએ કે આપણે એ એક્સ પ્લસ બીવાય પ્લસ સી સ્વરૂપે તે જોવા મળે છે, બરાબર છે, આ થયું તમારું દ્વિચલ સુરેખ સમીકરણ, બરાબર, એને મેં તમને ઉદાહરણ મૂક આપેલા છે, આ રીતે દર્શાવાય, એનું વ્યાપક સ્વરૂપ લખવું હોય તો 3x + 5y + 7 અંદર આવી જાય બરાબર 0, બરાબર, આનું પણ વ્યાપક સ્વરૂપ આપણે લખવું હોય તો 3x + 0y - 7 = 0, આનું લખવું હોય તો 0x + 6y - 8 = 0, એમાં આગળ જે સંખ્યા હોય એને એ બી અને સી કહેવામાં આવે છે, અને ખાસ તમારે યાદ રાખવાનું કે નિશાની સાથે લેવામાં આવે છે, બરાબર છે, આગળની સંખ્યા એ છે, આ બી છે અને આ સી છે, બરાબર છે, આ ત્રણે ત્રણ સંખ્યાઓ તમને
एक मार्कनी अंदर आए तो ए स्वरूपे बी स्वरूपे और सी स्वरूपे तमे दर्शाई सको छो। एटले आनी अंदर तमारे ए लेवो होय तो ए बराबर त्रण, बी बराबर पांच और सी बराबर माइनस सेवन। एटले एक मार्कनी अंदर आवा तमारे धोरण नौनी अंदर बात करूँ तो दाखला आए तो तमने व्यापक स्वरूपों परथी तमने एक्स नो सहगुणक, वाय नो सहगुणक और अचल एनी तमने समझण होवी जोईए, बराबर छे। एना आधारे तमने स्वाध्यायनी अंदर आ समझूती थया पछी अमुक दाखला आपेला छे स्वाध्याय 4.1 बराबर छे, अने स्वाध्याय 4.2 एनी थोड़ी आपणे आगळ चर्चा करीशुं। एटले तमारे लगभग बे वीडियोनी अंदर आ चेप्टर पूरु थई जाय, बराबर छे। स्वाध्याय 4.1 एनी चर्चा करिए तो एमां तमने आपेलुं छे एक सामान्य वस्तु के नोटबुक कूट प्रश्न स्वरूपे आपेलू छे, तमने समझायेलू छे कि नोटबुकनी किंमत पेननी किंमत करता बमणी, એટલે કે બે ગણી છે, બરોબર। અહીં તમને એમ કીધું પહેલો પ્રશ્ન નોટબુકની કિંમત એ પેન કરતો બે ગણી છે। હવે જો બે કોઈ પણ દ્વિચલ સુરેખ સમીકરણ અંદર વસ્તુ યાદ રાખવાની બે વસ્તુઓ છે તમારે, અહીં જેમ પેન અને નોટબુક છે એમ, બરાબર છે, બે વસ્તુ થઈ ગઈ, એટલે કે એની કિંમતની વાત છે। બીજું શું છે કિંમત, તો આપણે ધારી શકીએ કે નોટબુકની કિંમત આપણે એક્સ રૂપિયા લઈએ, કેટલા લઈએ એક્સ, અને બીજું શું છે પેન, તો પેનની કિંમત આપણે વાય રૂપિયા લઈ શકીએ છીએ। એટલે લંબચોરસ હોય તો લંબાઈ પહોળાઈ હોય, પછી કોઈક વસ્તુ ખરીદવા ગયા હોય તો ટેબલ ખુરશી, ટૂંકમાં કોઈ પણ કોઈ પ્રશ્નની અંદર આવી બે વસ્તુઓ તમારે હશે। હવે સમીકરણ કેવી રીતે બને, પેન કરતો બે ગણી કોણ છે, હવે જો એક્સ બરાબર વાય મૂકી દઈએ આપણે, હવે પેનની કિંમત આ નોટબુકની કિંમત પેનની કિંમત પેનની કિંમત નોટબુક કરતો અડધી છે અને નોટબુકની કિંમત પેન કરતો બે ગણી, એટલે આ પોતે બે ગણો છે, એટલે સામે પહેલાંને બે ગણો કરવો પડે, એટલે આ સમીકરણ તમારે એક્સ ઓછા બે વાય બરાબર ઝીરો સ્વરૂપે દ્વિચલ સુરેખ સમીકરણ બનાવી શકો છો। આ સ્વાધ્યાય 4.1ની અંદર તમને સમજાવવામાં આવેલું છે। ત્યારબાદ તમને દાખલાઓ છે એમાં એ બી અને સીની કિંમતો લેવાની વાત કરે છે, બરાબર છે, તો એની પણ આપણે ચર્ચા કરી લઈએ। તમને કોઈ પણ જગ્યાએ એ બી અને સી કદાચ ના પણ હોય, બરાબર, એ અને બીમાંથી ગમે તે એક હોય કે સી એકલો હોય, બરાબર છે, એ જોઈ લઈએ કે પહેલું સમીકરણ છે તમારું 2x, બરાબર, આ દાખલા નંબર 2 છે, 2x વત્તા 3y બરાબર 9.35 માઇનસ। હવે એને સરખી રીતે આપણે ગોઠવવું હોય મારે, બરાબર છે, તો એને 2x વત્તા 3y આ અંદર નિશાળાઈ જશે, બરાબર છે, બરાબર 0, એટલે આ એ બરાબર 2, બી બરાબર 3 અને સી બરાબર 9.35 તમે દર્શાવી શકો છો, બરાબર, 5 ઉપર ડેશ છે એટલે કે 5 કન્ટિન્યુઅસ ચાલુ રહેતા હશે, બરાબર। એવા બધા દાખલા તમારા અંદર આપેલા છે। બીજો દાખલો કદાચ ખબર પડે કે એક્સ ઓછા વાયના છેદમાં 5 ઓછા 10 બરાબર 0, તો અહીં એક્સની કિંમત અહીં આગળ એ હોય, બરાબર, એટલે કશું નહીં, એટલે 1 એની કિંમત, બરાબર છે, બીની કિંમત તમારે લઈએ તો જો 1/5 વાય પાછળ લઈએ તો -1/5 ગોઠવ હોય તો આ રીતે આપણે ગોઠવી શકીએ છીએ કે 1x ઓછા 1/5 વાય ઓછા 10 બરાબર 0 અને સી બરાબર -10, એટલે આ રીતના દાખલા તમારે બધા પોતાની જાતે તમારે ગણવાના છે જ, બરાબર છે। પછી કોઈક એક દાખલો તમારે આપેલો હોય, એકલો એક્સ અને એકલો વાય હોય, ધારો કે એક દાખલો આવો છે 2x ઓછા 5y, બરાબર, તો આને લખવું હોય તો 2x વત્તા 5y વત્તા 0 બરાબર 0, અહીં એ બરાબર 2, બી બરાબર 5 અને સી બરાબર તમારે ના કશું હોય તો 0 લખી નાખવાનું। એક આવો દાખલો છે કે વાય ઓછા 2 બરાબર 0, તો અહીં જો 0x વત્તા વાય ઓછા 2 બરાબર 0, એટલે એ બરાબર 0, બી બરાબર 1 અને સી બરાબર -2 તમે લઈ શકો છો। ટૂંકમાં 4.1ની અંદર આવા દાખલા તમારે છે એ તમારે આ રીતે લગભગ બધા દાખલા લીધા તમારે, પણ તોય તમારે જાતે પ્રેક્ટિસ નોટ અને પેન લઈને કરવાની જોડીને જોડે, બરાબર છે। ત્યાર પછી એને લગતા જ દાખલા છે તમારે, બરાબર છે, સમીકરણના ઉકેલના દાખલા છે, આવું જોડે જોડે હું લઈ લઈએ આપણે। આ જે દ્વિચલ સુરેખ સમીકરણો આપણે ભણ્યા એ દ્વિચલ સુરેખ સમીકરણના ઉકેલની વાત છે, આવું ઉકેલ કેવી રીતે મેળવી શકાય, બરાબર છે, એ તમારે સ્વાધ્યાય 4.2ની અંદર સમજાવવામાં આવેલું છે। સ્વાધ્યાય 4.2ની અંદર તમને એક રકમ આપી, બરાબર છે, ઉકેલ, હવે ઉકેલ એટલે શું, તો તમને એની ઉપરથી તમને એ સમજાવી દઉં કે એક સમીકરણ આપેલું છે, પહેલું વાય બરાબર 3x વત્તા 5, આને વ્યવસ્થિત ગોઠવીએ તો સમીકરણ આવું થતું હશે, 3x ઓછા વાય વત્તા 5 બરાબર 0, આ એનું વ્યાપક સ્વરૂપ, ઓકે,
હવે આ સમીકરણના ઉકેલ શોધવાના છે આપણે, સમીકરણનો ઉકેલ. દસમામાં આવશે ત્યારે બે સમીકરણના ઉકેલ આવશે, અત્યારે એક સમીકરણનો ઉકેલ છે. તો તમને સમજાવું, આ સમીકરણના ઉકેલની અંદર તમારે શોધવા માટે શું કરવાનું હોય, તો કો તો એક્સ કો તો વાય બે ચલ હોય, એમાંથી ગમે તે એકને કરતા બનાવવાનું. ધારો કે અહીં જો કરતા બનાવ તો વાયને હું કરતા બનાવું તો આ પેલી સાઈડ જતો રહ્યો એટલે માઇનસનું પ્લસ થઈ ગયું, આ બાજુ રહ્યું એટલે ત્રણ એક્સ વત્તા પાંચ. આ રીતે જે એક્સને કરતા બનાવ હોય તો એ બનાવી શકાય. તો કેવી રીતે બને, તો ત્રણ એક્સ બરાબર વાય પેલી બાજુ ગયા, પાંચ પેલી બાજુ ગયા, તો આ રીતે. અને એક્સ બરાબર વાય ઓછા પાંચ છેદમાં ત્રણ, એટલે કહેવાનો મતલબ શું છે, તમે વાયને બનાવી શકો છો અને એક્સને પણ કરતા બનાવી શકો છો. હવે જો વાયને કરતા બનાવો તમે, બરાબર છે, તો આ રીતે તમે દાખલા ગણી શકો છો. ત્રણ એક્સ વત્તા પાંચ, અમે એક્સની કિંમત તમારે ધારી લેવાની, ઝીરો લેવાની, એક લેવાની, બે લેવાની, એટલે જે તમારે કિંમતો લો, જેટલી એક્સની લો એટલી વાયની કિંમતો તમારે મળે. એટલે પહેલું તો આનો ઉકેલ અનંત હોય. કેવો હોય? અનંત ઉકેલ મગલાય છે. હવે વાય બરાબર મૂકું તો ત્રણ કૌંસમાં ઝીરો વત્તા પાંચ, ઝીરો વત્તા પાંચ એટલે પાંચ, એટલે એક્સ ઝીરો લો તો વાય તમને પાંચ મળે છે. એ જ રીતે આ ત્રણ કૌંસમાં એક લો, ત્રણ એકા ત્રણ વત્તા પાંચ એટલે મળ્યું આઠ, એટલે જો આ એક લઉં તો મને આઠ મળે છે, બરાબર. કોઈ વખત માઇનસ લઈએ તોય ચિંતા નહીં કરવાની. ત્રણ કૌંસમાં માઇનસ બે વત્તા પાંચ લઈએ તો ઓછા છ વત્તા પાંચ એટલે માઇનસ એક, એટલે જો એક્સની તમે માઇનસ બે લો તો આની એક કિંમત મળે છે. આવી એક્સની જેટલી કિંમતો તમે લો, વાયની કિંમતો આ રીતે તમને મળતી જાય છે, એટલે ઉકેલ ગણ અનંત છે. તો આ રીતે ગણ્યું એ જ વસ્તુ તમે આ રીતે પણ ગણી શકો છો. તમે એક્સને કરતા બનાવો તો વાયની કિંમત ધારવાની, અને વાયની કિંમત તમે મૂકો તો એક્સની કિંમત તમને પાછળથી મળે છે, એટલે બંને રીતે તમે ગણો તો પણ આનો ઉકેલ ગણ અનંત આવતો જોવા મળે છે, એની માહિતી છે. ત્યાર પછી તમને દાખલા નંબર બેની અંદર સમીકરણ આપ્યો છે, અને એ સમીકરણને આધારે આપણે આ જે ગણ્યા એ રીતે તમારે જુદી જુદી કિંમતો લઈ, એ લોકો જેટલા ઉકેલ કહે, બે કહે તો બે ઉકેલ, ત્રણ કહે તો ત્રણ ઉકેલ તમારે શોધવાના છે, બરાબર છે. એના દાખલા નંબર બેની હું તમને વાત કરું તો એક સમીકરણ છે, બે એક્સ વત્તા વાય બરાબર સાત, આમાં વાયને હું કરતાં બનાવું તો વાય બરાબર સાત ઓછા બે એક્સ, બરાબર છે. હવે આની અંદર તમે વાયને કરતાં બનાવ એટલે એક્સ આ બાજુ ગયો તો એક્સની તમારે મન ફાવે કિંમત ધારી લેવાની, ઝીરો એક ઓછા બે જે લેવી હોય, ઓછા ત્રણ ઓછા એક જે લો તમારે, તો વાય કેટલી થશે, સાત ઓછા બે કૌંસમાં ઝીરો એટલે સાત થઈ જશે, ઝીરો લો તો સાત મળે. હવે મૂકું સાત ઓછા બે કૌંસમાં એક એટલે સાત ઓછા બે બરાબર પાંચ, એટલે એક લઉં તો પાંચ મળે છે. એ જ રીતે વાય બરાબર સાત ઓછા બે કૌંસમાં ઓછા એક એટલે સાત વત્તા બે એકા બે વત્તા થઈ જશે એટલે કેટલા મળશે, નવ, એટલે તમે ઓછા એક લો તો આ બાજુ નવ મળે છે. એટલે કે તમારે ત્રણ ઉકેલ, ચાર ઉકેલ, પાંચ ઉકેલ, જેટલા ઉકેલ તમારે શોધવા હોય એ બધા તમે એની અંદર શોધી શકો છો, બરાબર છે. બીજો એક દાખલો છે એની જોડે, બરાબર છે, પાઈ એક્સ વત્તા વાય બરાબર નવ, આમાં તમારે ગમે તેને કરતાં બનાવી શકાય, અહીં વાયને કરતાં બનાવ, પરંતુ નવ ઓછા પાઈ એક્સ થશે, બરાબર છે. હવે એક્સ બરાબર ઝીરો લઈએ તો વાય બરાબર નવ થશે, એવું ડાયરેક્ટ જ તમને આવડે. એક્સ બરાબર એક લઈએ તો વાય બરાબર નવ ઓછા પાઈ થશે. એક્સ બરાબર માઇનસ બે લઉં તો વાય બરાબર નવ વત્તા બે પાઈ થતો જોવા મળે છે. એ રીતે એ દાખલા તમારે બધા ગણી નાખવાના છે. એટલે તમને લગભગ આ દાખલો છે. અને ત્રીજો દાખલો લઈ લઈએ તો એક્સ બરાબર ચાર વાય છે, ચાર વાય છે, એક્સ બરાબર ચાર વાય, સમીકરણ જ છે, વાય બરાબર ઝીરો લો બરાબર તો એક્સ બરાબર ઝીરો થશે, વાય બરાબર એક લો તો એક્સ બરાબર બે ગુણ્યા એક એટલે બે થશે, બરાબર. આ ઝીરો ઝીરો કહેવાય, આ એક બે કહેવાય, અને વાય બરાબર બે લો તો એક્સ બરાબર બે ગુણ્યા બે એટલે ચાર થશે, એટલે બે મૂકો તો તમારે ચાર કિંમત મળે છે. બધા દાખલા તમારે ગણી દાખેલા છે, છતાં પણ તમારે પ્રેક્ટિસ સ્વરૂપે ગણવાના, બરાબર. પછી તમને દાખલા નંબર ત્રણની અંદર સમજૂતી આપેલી છે કે કોઈક એક સમીકરણ આપ્યું છે અને એનો ઉકેલ. હવે ઉકેલ એટલે શું? તો તમે એક્સની કિંમત અને વાયની કિંમત મૂકો અને ઝીરો થાય, શું થાય? ઝીરો થાય તો એ એનો ઉકેલ કહેવાય છે. ધારો કે અહીં સમીકરણ આપ્યું એક્સ વત્તા બે વાય બરાબર ચાર, બરાબર. હવે એમાં તમને પાંચ કિંમતો આપેલી, છ એક બે ત્રણ ચાર પાંચ કિંમતો આપેલી છે. આ કિંમતો તમારે મૂકવાની છે. એવા એક બે હું ગણું, આ એક્સની અને વાયની કિંમત, એક્સ બરાબર ઝીરો વાય બરાબર બે, આમાં મૂકું તો જો ઝીરો બે કૌંસમાં બે બરાબર, તો મારે ચાર આવી ગયા, તો આ એનો ઉકેલ છે. હા, ઉકેલ છે, તમે દર્શાવી શકો છો. એટલે ટૂંકમાં આ બે કિંમતો આ સમીકરણ મૂકવાની ચાર થવા જોઈએ, અર્થાત તમે અંદર લાવી દો તો વધુ નહીં. આ રીતે તમે કદાચ મૂકી શકો છો,
બરોબર છે. બીજી કિંમતની વાત કહું તો એ સમીકરણને આ રીતે તમે દર્શાવી શકો, એક્સ વત્તા બે વાય ઓછા ચાર બરાબર ઝીરો, તેમાં ઝીરો બે કૌંસમાં બે ઓછા ચાર બરાબર ઝીરો, એટલે કે બે બરાબર છે. આપણી જે કિંમત આવે છે બે બે દૂના ચાર ઓછા ચાર બરાબર ઝીરો તમને મળી જાય છે, એટલે કે આ રીતે સમીકરણનો ઉકેલ ઝીરો મળે બરાબર. અર્થાત જો સી બાર રહે તો ચાર જેટલો મળે તો એનો ઉકેલ કહેવાય છે. એવા બીજા ઉકેલો તમે આપ્યા છે એ તમારે જાતે ગણવાના છે બરાબર છે. બાકીના ચાર દાખલા પ્રયત્ન કરજો, ના ખબર તો ડિસ્ક્રિપ્શનમાં લખજો, હું એ દાખલો તમને ગણીને સમજાવીશ. અને છેલ્લો પરીક્ષામાં પૂછાતો એવો અગત્યનો એક દાખલો મસ્ત છે, એ તમને દર્શાવેલું છે કે એક સમીકરણ છે દાખલા નંબર ચાર બરાબર છે, બે એક્સ વત્તા ત્રણ વાય બરાબર કે, એમાં એક્સ બરાબર તમારે બે અને વાય બરાબર એક લેવાનો છે. આ કિંમતોમાં મૂકી દો તો બે કૌંસમાં બે ત્રણ કૌંસમાં એક બરાબર કે, એટલે કે બરાબર બે દુ ચાર વત્તા ત્રણ એટલે સાત બરાબર છે. ટૂંકમાં દ્વિચલ સુરેખ સમીકરણની અંદર તમારે ચાર પોઈન્ટ એક, ચાર પોઈન્ટ બે અને દ્વિચલ સુરેખ સમીકરણ ખરેખર શું છે બરાબર એ સમજૂતી તમને આપેલી છે, એટલે લગભગ અડધું ચેપ્ટર તમારે પૂરું થઈ ગયું છે. બાકી તમારે ચાર પોઈન્ટ ત્રણ જે છે એ આલેખ ઉપર નિરૂપણ બરાબર, એટલે આ જ બિંદુઓ તમારે આલેખ ઉપર નિરૂપણ કરવાના આવશે. એટલે કે ટૂંકમાં તમે આટલું કરશો એટલે લગભગ અડધું ચેપ્ટર તમારે પૂરું થયું છે, એટલે નોટ અને પેનમાં ફરી પાછું રિવિઝન કરશો લગભગ ચેપ્ટર તમને આવડી જશે.